नमस्कार विद्यार्थी मित्रों, आज अपने धोरण 9 विज्ञान नो चैप्टर नंबर 5 सजीव नो पाया नो एकम भणी रहा छे। अने पहला अपने चैप्टर नंबर 1 अने चैप्टर नंबर 8 ए चलावेलो छे। हवे चैप्टर बायोलॉजी नो चैप्टर छे, जीव विज्ञान नो 9मा धोरण नो पहेलो चैप्टर એટલે 5મો चैप्टर सजीव ना पाया नो एकम। હવે ધોરણ 8 ની અંદર આપણે ભણી ગયા કે સજીવ હોય તો એનો પાયાનો એકમ કયો, તો કોષ। એટલે કોઈ પણ, ધારો કે તમે મકાન બનાવો છો, તો મકાન બનાવીએ તો એનો પાયાનો એકમ કયો કહેવાય, તો ઈંટ કહેવાય। એવી જ રીતે તત્વ હોય, તત્વ તો એનો પાયાનો એકમ કોણ, તો પરમાણુ। તો એવી જ રીતે સજીવ છે, સજીવ તો એનો પાયાનો એકમ કોણ, તો કોષ। એટલે સજીવના પાયાનો એકમ કોણ કે લેવામાં આવે છે, કોષ। તો કોષ શું છે, તો કોષ એ લેટિન શબ્દ, કોષ એ લેટિન શબ્દ સેલ્યુલા માંથી મેળવેલો છે અથવા મેળવેલ છે। આનો અર્થ શું થાય કે સેલ્યુલાનો અર્થ શું છે, તો રૂમ અથવા નાનો ઓરડો, રૂમ અથવા નાનો ઓરડો, આવો એનો અર્થ થાય છે। રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે માઇક્રોસ્કોપ બનાવ્યો। હવે તમે વિચારો, આ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે જાતે માઇક્રોસ્કોપ બનાવ્યું હતું, સૂક્ષ્મદર્શક યંત્ર, સાદું સૂક્ષ્મદર્શક યંત્ર। ધારો કે પ્રયોગશાળાની અંદર સાહેબ આપી દે ને કે આ સાદું સૂક્ષ્મદર્શક છે, આ સ્લાઇડ છે, તો ખાલી ગોઠવીને બતાય, તો સ્લાઇડ ગોઠવતા પણ ન આવડે, તો આ વૈજ્ઞાનિકો તો કેવા કે પોતાની જાતે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવે। એટલે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં બાટલીના ગુચના પાતળા છેદનું અવલોકન કર્યું, બાટલીના બૂચના પાતળા છેદનું, એટલે કે બૂચ નામનું છે ને ઝાડ, એની છાલ, એની છાલમાંથી એકદમ પાતળો છેદ લીધો, અને એ છેદનું અવલોકન આ સાદા સૂક્ષ્મદર્શક યંત્ર વડે કર્યું। તો આ સાદા સૂક્ષ્મદર્શક યંત્રની અંદર શું જોવા મળ્યું, તો તેમાં તેમને મધપોડાના ખાના જેવી રચના જોવા મળી, અને તેનું નામ તેણે શું આપી દીધું, કોષ આપી। આ કોષ વિશેની પ્રાથમિક માહિતી સેલ્યુલોઝ નામના શબ્દમાંથી મળે છે, અર્થ રૂમ અથવા નાનો ઓરડો થાય। રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે બૂચના પાતળા છેદનું અવલોકન કર્યું, મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી, અને એને શું નામ આપી દીધું, કોષ। હવે આ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોષ એવું નામ આપી દીધું, પછી શું થાય કે જુદા જુદા વૈજ્ઞાનિકો આવે અને પોતાના મંતવ્યો કોષ વિશેના, કોષ કેન્દ્ર વિશેના જુદા જુદા મંતવ્યો આ જુદા જુદા વૈજ્ઞાનિકે આપ્યા। એટલે આપણે એવું લખ્યું છે કે જુદા જુદા વૈજ્ઞાનિકોનો જીવ વિજ્ઞાનમાં ફાળો। તો એની અંદર પહેલું રોબર્ટ હુક આપણે ઉપર લખ્યું છે કે જાતે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું, બનાવી તેમાં ઓકની, તેમાં ઓકની છાલના
નિર્જીવ કોષોનો અભ્યાસ કર્યો અથવા નિર્જીવ છેદ નો અભ્યાસ કર્યો, એની અંદર એને શું જોવા મળ્યું? તો મધપોડાના ખાના જેવી રચના જોવા મળી. તેને શું નામ આપ્યું? તો કોષ. એટલે કોષ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તો રોબર્ટ હોક નામના વૈજ્ઞાનિક. એના પછી બીજા વૈજ્ઞાનિક છે લ્યુવેન હોક. કે આ વૈજ્ઞાનિકે જાતે સૂક્ષ્મ દર્શક યંત્ર બનાવી તેમાં બેક્ટેરિયા જેવા સજીવોનો અભ્યાસ કર્યો. લ્યુવેન હોક નામના વૈજ્ઞાનિકે જાતે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું અને બેક્ટેરિયા જેવા સજીવોનો શું કર્યો? અભ્યાસ. એમાં એને કર્યું શું? તો કે કોષ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું. હવે એના પછીનો વૈજ્ઞાનિક છે રોબર્ટ બ્રાઉન. કે વનસ્પતિના લાક્ષણિક ગોળાકાર કાયને કોષ કેન્દ્ર નામ આપ્યું. ફરીથી આને કોષ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું. કોણે? લ્યુવેન હોક. અને કોષ કેન્દ્ર નામ કોણે આપ્યું? તો રોબર્ટ બ્રાઉન. આ રોબર્ટ હોક છે, આ રોબર્ટ બ્રાઉન છે. આ રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્ર નામ આપ્યું. જો પરીક્ષામાં પૂછાય કોષ કેન્દ્રનું નામ કોણે આપ્યું? તો રોબર્ટ બ્રાઉને એવું આપ્યું. એના પછી છે પર્કિન જે. તો કે આ વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત દ્રવ્યને જીવ રસ નામ આપ્યું. ફરીથી નિર્જીવ ખાના જેવી એટલે નિર્જીવ છેદ લીધેલા મધપોડાના ખાના જેવી રચના જેવી કોષ તરીકે ઓળખાવ્યો. લ્યુવેન હોકે કોષ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું. રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્ર નામ આપ્યું. પર્કિન્જે જીવરસ નામ આપ્યું. કોને? જીવંત દ્રવ્યને, એટલે કોષમાં રહેલા જીવંત દ્રવ્યને જીવરસ નામ આપ્યું. એના પછી છે સ્લેડન અને સ્વાન, બે વૈજ્ઞાનિક સ્લેડન અને સ્વાન. તો તેમણે કોષવાદ રજૂ કર્યો. આ કોષવાદમાં શું કીધું? તો કેવું કે તેમના મતે બધા જ વનસ્પતિઓ અને પ્રાણીઓ કોષોના બનેલા છે. બધા જ વનસ્પતિ અને પ્રાણીઓ કોષોના બનેલા છે અને કોષ સજીવનો પાયાનો એકમ છે. સ્લેડર અને સ્વાન એને કોષવાદ રજૂ કર્યો. કોષવાદ પ્રમાણે, એટલે કોષવાદ શું કહે છે? તો એવું કહે છે કે બધા જ વનસ્પતિ અને પ્રાણીઓ કોષોના બનેલા છે અને કોષ સજીવનો પાયાનો એકમ છે. આ સ્લેડર અને સ્વાન. એના પછી છે વિસરો, છઠ્ઠા નંબરનો વૈજ્ઞાનિક આવ્યો વિસરો. તેણે આધુનિક કોષવાદ રજૂ કર્યો.
આધુનિક કોશવાદ રજૂ કર્યો. આધુનિક કોશવાદ મુજબ એને શું કીધું? તો એવું કહ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા, પૂર્વ એટલે પહેલા, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષોનું સર્જન થાય છે. પૂર્વ અસ્તિત્વ એટલે પહેલાના જે કોષ હોય એમાંથી જ નવા કોષોનું સર્જન થાય. એવો આધુનિક કોષવાદ આપ્યો. કોણે આપ્યો? તો વિસરોએ આપ્યો. છેલ્લો વૈજ્ઞાનિક કેમિલો ગોલ્ગી. તો કે આ વૈજ્ઞાનિકે સૌ પ્રથમ ગોલ્ગી પ્રસાધનનું વ્યવસ્થિત અવલોકન અને વર્ણન કર્યું. ગોલ્ગી પ્રસાધનનું સૌ પ્રથમ અવલોકન કોણે કર્યું? તો કેમિલો ગોલ્ગીએ કર્યું. જો આના ઉપરથી ઘણા બધા એમસીક્યુ અથવા ખાલી જગ્યા પૂછે. કોષ કેન્દ્રનું નિરીક્ષણ લ્યુએન હોક. કોષ કેન્દ્ર એવો શબ્દ કોણે આપ્યો? રોબર્ટ બ્રાઉન. જીવંત દ્રવ્યને જીવરસ નામ કોણે આપ્યું? તો પરકિન્જે. સ્લેડન અને સ્વન એને કોષવાદ રજૂ કર્યો. આધુનિક કોષવાદ કોણે રજૂ કર્યો? તો વિસરોવે આધુનિક કોષવાદ રજૂ કર્યો. અને ગોલ્ગી પ્રસાધનનું એટલે ગોલ્ગીકાય એ અંગિકા છે, એનું સૌ પ્રથમ અવલોકન કોણે કર્યું? તો કેમિલો ગોલ્ગીએ કર્યું. જુદા જુદા વૈજ્ઞાનિક છે, બધા નામ તમે જુઓ તો નામ પણ અઘરા છે. કેમ કે વૈજ્ઞાનિકો છે બહારના હોય, ધારો કે આપણે અહીંયા ના હોય તો છગનભાઈ મગનભાઈ એવું આવે કે છગનભાઈ આનું અવલોકન કર્યું, મગનભાઈ આનું અવલોકન કર્યું. પણ આપણા વૈજ્ઞાનિકો નથી એટલે બહારના છે, પરિણામે આવા નામ છે. આપણે અત્યારે વિજ્ઞાન ભણાવી રહ્યા છીએ, આપણે ગણિતના વિડીયો પણ ચેપ્ટર વાઇઝ મૂકેલા છે. તો જે વૈજ્ઞાનિકોને ગણિત ભણવો હોય તો એ પણ મારી ચેનલ રજની દુધાત એ નામની ચેનલ છે, સબસ્ક્રાઇબ કરે અને એમાં રહેલા વિડીયોનો વિડીયો જોવે. ચલો આગળ. કોષના આધારે સજીવોનો પ્રકાર. હવે કોષના આધારે સજીવોના પ્રકાર કેટલા? તો બે, એકકોષી સજીવ અને બહુકોષી સજીવ. એકકોષી સજીવ તેની વ્યાખ્યા લખે કે જે સજીવ એક જ કોષનો બનેલો હોય તે સજીવને એકકોષી સજીવ કહે છે. ઉદાહરણ આપી દો કે એક જ કોષનો બનેલો હોય તો, જ્યારે પણ આવું પૂછે કે એકકોષી સજીવનું નામ આપો એટલે તમારા મગજની અંદર બે નામ ક્લિયર થઈ જાય કે પહેલું હશે અમીબા, અમી બા અને પેરામીશિયમ. આ ઉપરાંત લખવું હોય તો લખાય ક્લેમિડો મોનાસ નામની લીલ છે, બરાબર. એ પણ શું છે? એકકોષી. અને ઘણા બધા બેક્ટેરિયા પણ એવા છે જે એકકોષી સજીવો છે, એટલે તમે આટલા નામ યાદ રાખો તો ચાલે. બહુકોષી સજીવો. ચાલો આના ઉપરથી આપણે જે સજીવ એક કોષનો બન્યો તે એકકોષી કહેવાય. એકથી વધુ કે જે સજીવ એક કરતા વધુ કોષોનો બનેલો હોય તેવા સજીવને બહુકોષી સજીવ કહે છે. ચાલો ઉદાહરણ તરીકે તો વનસ્પતિઓ, પ્રાણીઓ આ બધા શું છે? બહુકોષી. મનુષ્ય એ તો જટિલ પ્રાણી છે,
બરાબર, એના પછી ઈષ્ટ સિવાયની ફૂગ, બરાબર, એ પણ કેવા છે, બહુકોષી સજીવો છે. હવે એકકોષી સજીવ તો એક જ કોષ છે એમાં, બરાબર, એટલે શું કહેવાય કે એક જ કોષ દ્વારા સજીવની દરેક ક્રિયા થાય છે. એક જ કોષ દ્વારા શરીરની દરેક ક્રિયા થાય છે. હવે અહીંયા કોષો જુદા જુદા છે, તો કે જુદા જુદા કોષો દ્વારા અથવા તો જુદા જુદા કાર્યો કરવા માટે જુદા જુદા કોષો હોય છે, અથવા કોષોનો શું હોય છે, સમૂહ હોય છે. બરાબર, એટલે આ એકકોષી સજીવ અને શું થઈ ગયું, બહુકોષી સજીવ. હવે આ જો તફાવત સ્વરૂપમાં પૂછાય તો પણ આપણને આવડે કે આ એકકોષી છે, બહુકોષી છે, એક કોષ હોય, એક કરતા વધારે કોષ હોય. ઉદાહરણ લખો, બરાબર, એટલે આ પણ પ્રશ્ન થઈ ગયો. આપણો પ્રશ્ન શું હતો કે કોષને આધારે સજીવોના કેટલા પ્રકાર પડે અને કયા કયા, તો આપણે એ સમજાવ્યું છે.